ભાવનગરમાં યુવાનની હત્યા. ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલાથી સારવાર દરમિયાન મોત. ભાવનગર શહેરના કરચલિયાપરામાં 7 દિવસ પહેલા ડીજે વગાડવાની બાબતે ઝઘડો થયેલો હતો, જે ઝઘડાની દાજ રાખીને મોડી રાત્રે 3 શખ્સો દ્વારા વિશાલ ચૌહાણના ઘરે જઈને ગાળો બોલવામાં આવતી હતી, જેને લઈને વિશાલ દ્વારા ગાળો બોલવાની ના પાડતા તેના ઉપર પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો. ઇજાગ્રસ્ત વિશાલને ભાવનગર સરકી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં 7 દિવસની સારવાર દરમિયાન તેમનો મોત નિપજતા ઘટના હત્યામાં પરિણામી છે. ભાવનગર શહેરમાં કલચરિયાપરા વિસ્તારમાં આવેલ રાણીકામાં વાઘેલા ફળીમાં ગત તારીખ 14/3 ના કિશનભાઈ ચૌહાણના પડોશીમાં લગ્ન પ્રસંગે લઈને ડીજે વગાડવાની બાબતે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખીને અલોક, રોહિત અને દિનેશ નામના 3 ઇસમો દ્વારા કિશનના ઘરે જઈને ગાળો બોલવા લાગેલ. જ્યારે વિશાલ ચૌહાણ દ્વારા 3 શખ્સને ગાળો બોલવાની ના પક્ષતા આલોક, રોહિત અને દિનેશ દ્વારા વિશાલ પર પાઇપ અને છરી વડે હુમલો કરી 3 શખ્સ ત્યાંથી નાસી છૂટેલ. ત્યારબાદ ઇજાગ્રસ્ત વિશાલને સરકી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યાં 7 દિવસની સારવાર દરમિયાન વિશાલનું મૃત્યુ થયેલ, જેને લઈને ગંગાજળિયા પોલીસ દ્વારા જીવલેણ હુમલામાં હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ હુમલામાં 2 આરોપી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ સાથે કમલેશભાઈ ઢાપા.